હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ કે મમ્મી ચેનલમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી કરીને નવા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો આજે આપણે એકદમ પોચી મીઠાઈ જેવી સુખડી કેવી રીતે બને તે એના પરફેક્ટ માપ સાથે જોઈ લઈએ. સૌથી પહેલાં ગેસ પર કઢાઈ મૂકી તેમાં એક વાડકી ઘી ગરમ કરવા મૂકી દઈશું. હવે ઘી મેલ્ટ થઈ ગયું છે તો તેમાં લોટ ઉમેરી ઘી અને લોટને બરાબર મિક્સ કરી અને ધીમા ગેસ પર લોટને શેકીશું. હું બે વાટકી લોટમાંથી સુખડી બનાવું છું તો એક વાટકી ઘી અને તેની સામે એક વાટકી ગોળ લઈશું. અને વજન પ્રમાણે કહું તો 200 ગ્રામ લોટ હોય તો સામે 100 ગ્રામ ઘી અને 100 ગ્રામ ગોળ લેવો. લોટ બરાબર શેકાઈ જાય અને તેની શેકાવાની સારી એવી સુગંધ આવે અને કલર સેજ બદલાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. ગોળ એકદમ ઝીણો સમારીને લેવો, જેથી કરીને લોટમાં મિક્સ કરતી વખતે એકદમ જલ્દીથી મિક્સ થઈ જાય અને ઓગળી જાય. ફરી સહેજવાર બધું હલાવીને ગોળ ઉમેરીએ. અને હા, સુખડી તમારે જેમાં ઠારવાની હોય તે વાસણને એટલે કે થાળી કે ડીશ જે લેવાના હોય તેને પહેલેથી ઘી કે તેલ લગાવીને તૈયાર રાખવી. હવે ગોળ અને લોટને બરાબર મિક્સ કરી લઈશું. ગેસ પરથી કઢાઈ ઉતારી અને ફરી બધું બરાબર મિક્સ કરી લઈશું. ગોળ એકદમ પીગળીને લોટમાં બરાબર મિક્સ થઈ ગયો છે. મેં આ ડીશમાં પહેલેથી જ ઘી લગાવીને રાખેલું છે તો તેમાં બધું કાઢી લઈશું અને તવેતાની મદદથી દબાવીને ઠાળી લઈશું. પછી એક વાડકી લઈ તેની પર ઘી લગાવી સુખડીને આ રીતે દબાવીને ઠારી લઈએ. એની ધારોને તવેતાની મદદથી દબાવી લઈશું. વાડકીથી આ રીતે કરવાથી સુખડી ઉપર એકદમ ફિનિશિંગ આવે છે. આપણી સુખડી થારીમાં બરાબર પથરાઈ ગઈ છે તો ઉપર બદામની કતરણ ભભરાવીશું અને વાડકીની મદદથી બદામના ટુકડાને દબાવી દઈશું, જેથી કરીને સુખડીમાં બરાબર ચોંટી જાય. તમને અમારા આવા વિડીયો ગમે તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક આપજો અને તમારા સર્કલમાં શેર કરજો. સુખડી રેડી છે તો તેને કાપા લગાવીને એક સરખા ટુકડા કરી લઈએ. આ સુખડી એકદમ ટેસ્ટી પોચી તો એટલી બને છે કે મોંમાં મૂકતા જ ઓગળી જાય છે, દાંત વગરના પણ ખાઈ શકે છે. હવે સુખડીને પીરસી લઈશું. તમે જોઈ શકો છો એકદમ પોચી બની છે ને સુખડી. થેન્ક યુ ફોર વોચિંગ.